ડભોઈ ખાતે ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ થતા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા। કોરોના મહામારીના કારણે ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્યની તમામ શાળાઓ વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી બંધ રાખવામાં આવી હતી। આ તમામ શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય બંધ હતું। માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા જ વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ હાલમાં ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા સંક્રમિત કેસોની સંખ્યામાં ઘટાડો થતો જતો હોવાથી ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે વાલીઓની સંમતિથી પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય આજરોજથી શરૂ કરવામાં આવ્યું છે, જેથી ધોરણ 10 અને 12 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આજે ડભોઈ નગરની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય માટે હાજર રહ્યા હતા। ડભોઈ નગરની દયારામ હાઈસ્કૂલમાં દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હાજર રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને મીઠો આવકાર આપી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું। ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કારકિર્દીનું મહત્વનું વર્ષ ગણાતું હોય છે, જેથી વિદ્યાર્થીઓ આજરોજ ભારે ઉત્સાહ સાથે પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય મેળવવા માટે હાજર રહ્યા હતા। લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ શાળામાં આવતા હોવાથી તેઓમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ પ્રત્યક્ષ શિક્ષણ કાર્યથી સંતુષ્ટ થાય અને તેમની મૂંઝવણો દૂર થાય તેવા પ્રયાસો દરેક શાળાઓએ કરવા જોઈએ। દરેક શાળાઓએ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકારશ્રીએ જાહેર કરેલી ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ। આમ ડભોઈ નગરની તમામ પ્રતિષ્ઠિત શાળાઓ જેવી કે દયારામ શારદા મંદિર, નવપદ વિદ્યાલય, નોબલ પબ્લિક સ્કૂલ, ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ, મહાદેવિયા હાઈસ્કૂલ, આરજી પંડ્યા હાઈસ્કૂલ વગેરેમાં ભારે ઉત્સાહ અને આનંદ સાથે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ વાલીઓની સંમતિ સાથે પ્રત્યક્ષ શિક્ષણ મેળવવા હાજર રહ્યા હતા। લગભગ 297 દિવસ પછી ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન નક્કી કરીને ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શાળા ઓપન કરવામાં આવી છે। એ શાળાના વિદ્યાર્થીઓને આવકારવા માટે, એમને શુભેચ્છા પાઠવવા માટે આજે દર્ભાવતીની દયારામ હાઈસ્કૂલમાં અમે આવ્યા છીએ। અમારી સાથે શિક્ષણ ખાતાના અધિકારીઓ પણ અહીંયા હાજર છે, વિદ્યાર્થીઓ સાથે પણ મુલાકાત કરી છે અને વિદ્યાર્થીઓ એક ઉત્સાહ લઈને આજે આ શાળામાં આવ્યા છે। કારણ કે 297 દિવસ પછી જ્યારે શાળામાં એવો આવતા હોય, શાળા એ બીજું ઘર છે, માતા પિતા પહેલાં શિક્ષક કહેવાય છે અને ત્યાર પછી શાળાના શિક્ષકો જ એમનું ઘડતર કરતા હોય છે, ત્યારે એ બીજા ઘરે આવવાનું, શિક્ષકોને મળવાનું, જૂના મિત્રોને મળવાનો, એમને જે મોકો મળે એનો આનંદ પણ હોય, સાથે સાથે ઓનલાઈન કરતાં પ્રત્યક્ષ શિક્ષણનું મહત્ત્વ વધારે છે, ત્યારે પ્રત્યક્ષ શિક્ષણ મેળવવાનો ઉત્સાહ પણ 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીનો હોય એટલે વિદ્યાર્થીઓને પણ આનંદ છે।